બેરોજગારીઓને મોંઘવારી સામે શનિવારે કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને કપરાડાના બાલછોડી ખામ ખાતે ભારે પ્રતિસાદ મળ્યો હતો। કોંગ્રેસ દ્વારા વાપી શામળાજી હાઈવે બંધ કરી ચારો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો। સમગ્ર ભારત બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ રાજ્યભરમાં ઠેકઠેકાણે વિરોધ દર્શાવી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં કપરાડાના બાલછોડી ગામ ખાતે શામળાજી હાઈવે બંધ કરી ચાયરો સળગાવ્યા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। કોંગ્રેસના વિરોધને લઈને અડધો કલાક સુધી હાઈવે જામ રહ્યો હતો અને બંને તરફ હાઈવે પર 3-4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। કપરાડા કોંગ્રેસ દ્વારા વિરોધ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને મોંઘવારી તેમજ બેરોજગારીને લઈને કપરાડા કોંગ્રેસ તાલુકા પ્રમુખે સરકાર પર પ્રહારો કર્યા હતા। મારું નામ હર્ષદાસ ઉત્તમભાઈ પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજનો સમગ્ર ભારત દેશ બંધનો એલાન હતો, જે મોંઘવારીના વિરોધમાં તે હાલ જે હાલની વર્તમાન સરકાર છે, જે આપણે આખા ભારત દેશમાં મોંઘવારી બધા પર લાદીને એમનો કોટો ભરી રહે છે, ત્યારે તમામ જે ડીઝલ છે, ગેસ છે, પેટ્રોલ છે, શાકભાજી છે, દૂધ દહીં છે, તમામ પર GST લગાવીને પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યા છે, ત્યારે એના વિરોધમાં અમે ભારત દેશ બંધનું એલાન કરેલું હતું, જેનો દેખાવ આજે અમે કરી રહ્યા છીએ અહીંયા। મારી જોડે 200-300 કાર્યકર્તા કોંગ્રેસના જોડાયા અને આ ભારત બંધના એલાનને સફળ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ।